आज अपना त्रिदिनात्मक महोत्सव के जेमा आपड़े एकत्रित थया छे के स्वामी बापा धाम में पधारा एने 25 वर्ष पूरा थाई छे। स्वामी एमना दर्शन तो मने थया नथी, पण जेवी रीते आपणे आपणो संप्रदाय એ પ્રગટ ઉપાસનાવાળો કહેવાય છે, જ્યારે બીજાને આપણે પરોક્ષ ઉપાસનાવાળા કહીએ છીએ। નિષ્ગુણાનંદ સ્વામીએ કડી લખી કે સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ખોળતાય ના જડે તે દિન કે વળી આજ। પણ એટલું ચોક્કસ કે સ્વામી બાપા આ સત્સંગમાં અત્યારે हयात छे, प्रत्यक्ष ने प्रगट छे। जे स्वामी बापा नी आज्ञा पालनारा हरिभक्तो छे एना द्वारा, पुस्तक द्वारा, साक्षात सविता ग्रंथ द्वारा, अने जे खरेखरा स्वामी बापाना वारसदार छे के जेमना तमाम लक्षणों, जेमना गुण एमने विषे आव्या छे, एमना द्वारा स्वामी प्रगट छे। तो कोई अफसोस न थाय के स्वामी ने आपने दर्शन नहीं थया, पण थया ज छे, छे ज अत्यारे। व्यास भगवाने तमाम शास्त्रनो दोहन करी अने ये सिद्धांत कर्यो के भगवाननो आश्रय करवो ई तमाम शास्त्रनो सार छे। ગુણાતીતાનંદ સ્વામીએ તમામ શાસ્ત્રનો સાર બતાવ્યો કે સાધુ સમાગમ કરવો એ તમામ શાસ્ત્રનો સાર છે। મહારાજે મુદ્દાના વચનામૃતમાં શાસ્ત્રનો સાર બતાવ્યો કે આ વાત છે, એ તમામ શાસ્ત્રનો સાર છે કે જેને જેવી પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી નહીં તેવી પ્રત્યક્ષને વિશે થાય, તો તમામ મુદ્દો એને હા થયો। આ મહારાજે મુદ્દાના વચનામૃતમાં કીધું, એમ સ્વામીએ સાક્ષાત સવિતામાં આગળ વાત કરી એનાથી કે જેવી પરોક્ષને વિશે પ્રતીતિ છે તેનાથી પણ વિશેષ પ્રત્યક્ષને વિશે પ્રતીતિ આવે તો સર્વે મુદ્દો હા થયો। જેવી રીતે રણછોડભાઈએ વાત કરી, નિષ્ગુણાનંદ સ્વામીને મહારાજે કીધું કે અમે રામ કૃષ્ણાદિક અવતારો જેવા ક્યાં કાર્ય કર્યા છે, તો નિષ્કુળાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે એ ક્યાં કોઈ મારો મોક્ષ કરવા આવવાના છે, મને તો તમે મળ્યા અને તમારા થકી મારો મોક્ષ થવાનો છે, એટલે મારા માટે તો તમે જ સર્વોપરી છો, તમે જ સર્વશ્રેષ્ઠ છો। એમ સ્વામીએ આ કિરણમાં એમ કીધું કે જે પરોક્ષ છે એના જેવો પ્રત્યક્ષનો નહીં પણ એનાથી પણ વિશેષ, એટલા માટે કે જે મળ્યા છે એ આપણા મોક્ષના દાતા છે, એ જ આપણને પોતાના ધામમાં લઈ જનારા છે। માટે આપણે પ્રત્યક્ષના ઉપાસકો કહેવાઈએ, બીજાને આપણે પરોક્ષવાળા કહીએ છીએ, તો પ્રત્યક્ષ અને પ્રગટ કોણ કેવી રીતે, આ વિષય બહુ ગહન અને બહુ અઘરો છે, પણ કાંઈ ન સમજાતું હોય તો પહેલાં જે દ્રષ્ટાંતો આપતા કે ઓલું જોત જે ગાડાનું ઓલું બાંધતો હોય એને કે આ બાજુ જોતર હામું તાણજે, એટલે એ આફેડું ટાઈટતા એમ, પણ જે આપણને પરંપરા મળી છે એ પ્રમાણે, એ જ્ઞાન પ્રમાણે જો આપણે રહીએ અને જો એ વસ્તુને આપણે સમજી જઈએ તો કોઈ વસ્તુ કાંઈ કરવું બાકી રહે નહીં। કેવળ ભેગા રહીએ, આજ્ઞા પાડે એનાથી કાંઈ નહીં, પણ સર્વજ્ઞ જાણે, અંતર્યામી જાણે કે આ મળ્યા છે એ સર્વજ્ઞ છે, અંતર્યામી છે। આમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે સત્પુરુષના ગુણ કેનામાં આવે, કે એમ કરે ભેગો રહીએ સેવા કરે તોય ના આવે, પણ એને સર્વજ્ઞ જાણે, અંતર્યામી જાણે
એને વિશે એવા ગુણ આવે છે. એટલે સ્વામી બાપાએ આ પૃથ્વી પર આવી 92 વર્ષ સુધી રહી અને અનેક જીવોને અક્ષરધામના અધિકારી બનાવ્યા. પીપલાણાની સંસ્થા, પીપલાણામાં મંદિર બનાવ્યું, ગુરુકુલની સ્થાપના કરી, એના દ્વારા પણ અનેક મુમુક્ષુઓ ભગવાનના ધામને પામ્યા. આ ગુરુકુલ બન્યું અને ગુરુકુલમાં હું એક સાવ ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી હતો, છતાંય પણ આઈના સંચાલકોએ એ સમયના ઓલા કરનારાએ લઈ લીધો, કારણ કે આપણા ભાગમાં આ વસ્તુ લખેલી હોય. એટલે સ્વામી બાપાએ આ ગુરુકુલ કર્યું, એમાં આપણો મારો વારો આવી ગયો અને અહીંયા સાધુ થવા મળ્યું. એ સ્વામી બાપાએ આ ગુરુકુલ બનાવ્યું એના પ્રતાપે, કે આવી ઉજળી પરંપરા મળી, આવા સ્વામી બાપા મળ્યા, એમના આવા હરિભક્તો. ખરેખર આ વસ્તુ, આ જ્ઞાન બીજે ક્યાંય નથી, જે આપણને મળ્યું છે એ આ સર્વોપરી વસ્તુ મળી છે. સ્વામીએ પોતાના જીવનમાં નીચામાં નીચી સેવાઓ કરી અને પોતે ખૂબ દાખલો કરીને આ એક સમાજ તૈયાર કર્યો. થાણા પીપળીમાં રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જે માલપુડા બનાવ્યા, કેવડી મહેનત કરી, સાધન અને ઉપાસના આ બે વસ્તુ રાખી, પોતાને ઉપવાસ હતો તો એ બધું પતાવી પૂજાપાઠ કરી અને ખભે ખડીઓ નાખીને હાલતા થઈ ગયા કે મારે ઉપવાસ છે. બાલમુકુંદાસ સ્વામીએ પોતાની પ્રસાદી આપી તો નોઈમનો ઉપવાસ હતો, છતાંય પણ સ્વામી પ્રસાદી જમી ગયા અને બીજે દિવસે ઉપવાસ કર્યો. તો એમ સાધન અને ઉપાસના બે વસ્તુ રાખી. ઉપાસના ગૌણ ન થવા દીધી, સાધન પ્રધાન ન થયા. શ્રીજી મહારાજના સમયમાં એક સંતે ઉપવાસ કર્યો, મહારાજ એમની ઉપર રાજી થયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે ઓલા સાધુને ઉપવાસ છે એને બોલાવો, અમારે થાળની પ્રસાદી આપવી છે. મુક્તાનંદ સ્વામી એની પાસે ગયા, કીધું કે સ્વામી તમારી ઉપર મહારાજ રાજી થયા છે, ચાલો તમને પ્રસાદી આપે, પોતાના થાળની પ્રસાદી આપે છે. ત્યાં ઓલો સાધુ બોલ્યો, આહા, માયા તો જો બળવાન, એને સાધન પ્રધાન હતા, કે માયા તો જો કેવી બળવાન છે, ભગવાનના થાળમાં પ્રસાદી રૂપે પ્રવેશ કર્યો અને મારો ઉપવાસ ભંગ કરાવે છે. મુક્તાનંદ સ્વામી કે આહા, આ તો હાવ જાળવા જેવો છે, મહારાજાની ઉપર રાજી થયા, આને ક્યાં કઈ કદર છે. એને સાધન પ્રધાન હતા, પણ સાધન કરીને કરવાનું શું હતું, કે મહારાજને રાજી કરવાના હતા. તો મહારાજ તો રાજી થઈ ગયા હતા, છતાંય પણ એને એ સાધનને પકડી રાખ્યું. એમ જેને રાજી કરવા માટે આપણે મહેનત કરતા હોઈએ, એનાથી જે આપણી ઉપાસના છે એનાથી સાધન પ્રધાન ન થાય તો ઉપાસના અને સાધન બે રહ્યા કહેવાય. મહારાજે પ્રથમ પ્રકરણના 54ના વચનામૃતમાં વાત કરી. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય, તો એના જવાબમાં મહારાજે ભાગવતનો શ્લોક આપ્યો. પ્રસંગમ મજરમ પાસ્મ મહાત્મનો કવિઓ વિદુ, એ શ્લોક બોલ્યા ભાગવતનો. મહારાજ કે જેવું પોતાના સગા સંબંધીઓને વિશે જીવને ગાઢ હેત છે, એવું ને એવું હેત ભગવાનના પરમ એકાંતિક સાધુને વિશે થાય તો જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય. આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામી પાસે વચાણું. સ્વામીએ કીધું કે ફેર વાંચો, પાછું વાંચું. સ્વામી કે ફેર વાંચો. એવી રીતે સ્વામીએ આ વચનામૃતને 5 વખત વંચાવ્યું. એ આ વચનામૃત એમાં એટલું જ કીધું કે એવા પરમ એકાંતિક સંત છે, એ મોક્ષનું દ્વાર છે. દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક કંઠસ્થ હતા. દીનાનાથ ભટ્ટને મહારાજે પૂછ્યું કે તમારા મોક્ષનો શ્લોક કયો છે, તમે જાણો છો, ખબર છે આમાંથી કયો મોક્ષ કરે એવો શ્લોક છે. દીનાનાથ ભટ્ટ કે ના મહારાજ. મહારાજે એને આ શ્લોક બતાવ્યો કે આ શ્લોક તમારા મોક્ષ માટેનો, એટલે કે બધાના મોક્ષ માટેનો આ એક શ્લોક છે.
એટલે મોક્ષનું દ્વાર એવા પરમ એકાંતિક સત્પુરુષ છે, ઈ છે, એનો આશરો થાય, એનું શરણું મળે એટલે મોક્ષ કાંઈ છેટો ના રહે. એકમાત્ર આ મોક્ષનું દ્વાર બતાવ્યું. જ્યારે શાસ્ત્રકારોએ યમપુરીના ત્રણ દ્વાર બતાવ્યા છે, કામ ક્રોધ ને લોભ, આ જમપુરીના ત્રણ દરવાજા છે. અહીંયા ત્રણ રાખવા પડ્યા કારણ કે અહીંયા ટ્રાફિક બહુ હોય ને, એટલે અહીંયા ત્રણ દરવાજા મૂક્યા. પણ માત્ર ને માત્ર મોક્ષનો દરવાજો આ એક જ બતાવ્યો છે. સ્વામીએ વાતુમાં લખ્યું કે આખો સત્સંગ છે, જેમ ગાય હોય એનું આખું શરીર છે, એમાં આખો સત્સંગ એક શરીર છે. જેમ વાછડાને આંચળમાંથી જ દૂધનું સુખ આવે છે, એમાં સત્સંગ રૂપી આખા શરીરમાં સાધુ છે, એ આંચળ સમાન છે ને, એનાથી જ આપણો મોક્ષ અને કલ્યાણ થનારા છે. પણ એવા પરમ એકાંતિક સત્પુરુષ મળે ત્યારે થાય, અને એવા સત્પુરુષની આપણને આખી પરંપરા મળી છે, જે પરંપરા અદ્યાપી પર્યંત જીવંત છે અને એ આપણો મોક્ષ કરનારી પરંપરા છે. આપણને આવડો મોટો લાભ આપી દીધો, આપણો મોક્ષ થઈ જાય એવો આપણને નિશ્ચય થઈ ગયો છે, આવડું મોટું આપણને અક્ષરધામ બક્ષિસમાં આપી દીધું, આપણા આ લોકના દુઃખ પણ દૂર કરે, આપણા જ નહીં પણ આપણે કોકને લઈને જઈએ કે આ મારો મિત્ર છે, આ મારા સગા સંબંધી છે, એને સ્વામી આશીર્વાદ આપો, એનું દુઃખ દૂર કરો, તો એ પણ કરી દે, આપણું નહીં આપણા હગાવાલાનું આપણા મિત્રોનું પણ દુઃખ દૂર કરી દે, એવડો મોટો લાભ આપ્યો છે આપણને. તો આપણી પણ કંઈક ફરજ બને છે કે આપણે પણ એમના માટે કંઈક કરવું જોઈએ. નકરો લાભ જ લીધા કરીએ, જો આપણે એના માટે કંઈ ન કરીએ તો આપણી એટલી બહુ મોટી ખામી કહેવાય. તો આપણી પણ એવી કંઈક ફરજ બને છે કે આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. આપણને આવડું મોટું જ્ઞાન આપ્યું, આવડી મોટી પરંપરા આપી, આટલો આપણને લાભ મળ્યો, એમ આપણને આ વસ્તુ મળી છે એ આપણે આખી જિંદગીમાં એક એવું કામ કરો કે આપણા જેવો એક નિષ્ઠાવાન, એક સારામાં સારો હરિભગત બનાવીએ. રામાયણનો એક પ્રસંગ છે કે રાવણનો એક હાથી હાચવાવાળો માણસ, એને રાવણે કોઈ કામ પ્રસંગે યમલોકમાં મોકલ્યો. એને રસ્તામાં એક મોટો મગરમચ્છ મળ્યો. એણે કીધું કે તું ઊભો રહે, તું કોણ છો? એ કે હું યમલોકમાં જાઉં છું. તો એ કે પૂછતો આવજે કે મને આ પેટમાં દર્દ છે, ક્યાંય હક થતું નથી, આવડું મોટું શરીર છે મારું અને પેટમાં એવી ચૂક આવે છે કે ક્યાંય ચેન પડતું નથી, દુઃખ રહ્યા કરે છે, આનો ઉપચાર તું પૂછી આવજે. યમરાજાને એને કામ પતાવીને પૂછ્યું કે આ મારો સંદેશો છે, એનો ઉપચાર બતાવો. એટલે એને કીધું કે એ પહેલા મોટો વેદાંત પંડિત હતો, બહુ મોટો જ્ઞાની હતો, ઘણી બધી વિદ્યાઓ ભણ્યો, પણ એને ભૂલ એ કરી કે એ વિદ્યા એને કોઈ દિવસ કોઈને આપી જ નથી, એટલા માટે એ પાપે કરીને એને આ મોટું દુઃખ થાય છે એના શરીરમાં. એટલે હવે જો એ વિદ્યા બીજાને કોકને ભણાવી દે તો એનું દુઃખ દૂર થાય, જ્યાં સુધી નહીં ભણાવે ત્યાં સુધી નહીં દૂર થાય. ઓલાએ આવીને સંદેશો આપ્યો કે આવી રીતે તમે કોઈને તમારી વિદ્યા ભણાવી નથી, એટલા માટે તમને આ દુઃખ ભોગવવું પડે છે. એટલે કે ઊભો રહે, હું જ તને આ વિદ્યા ભણાવી દઉં, મારે ગોતવા ક્યાં જવું. અને પોતાની વિદ્યા એને ભણાવી દીધી અને પોતે દુઃખમાંથી મુક્ત થયો. એમ આપણને આ ભગવાન સંબંધી આ જોગી સ્વામી, એમણે જે સાક્ષાત સવિતા નામનો ગ્રંથ રચ્યો, આવું સર્વોપરી જ્ઞાન આપ્યું, એ જ્ઞાન આપણને મળ્યું છે. તો આપણે આપણા જીવન દરમિયાન માત્ર એક જ વ્યક્તિને આપણે આપણું આ જ્ઞાન સમજાવી દઈએ તોય સ્વામી બાપાએ 92 વર્ષ સુધી દેહ દાખલો કર્યો, એ દાખલામાં આપણે પણ સહભાગી થયા કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજ.